સાયલા વિસ્તારમાં અવકાશી વીજળી પડવાના બે બનાવો સામે આવ્યા. કાલે 3-1 વાગ્યાની આસપાસ સાયલાના વિસ્તારોમાં અવકાશી વીજળી પડી હતી. ડોડિયા બાઉન્ડ્રી પાસે યુવાન પર વીજળી પડતા દાઝી જતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સાયલાના ડોડિયા બાઉન્ડ્રી તથા આયા ગામ પાસે અવકાશી વીજળી પડતા એક યુવાન દાઝ્યો, એક પશુનું મોત થયું છે. યુવાન પરમાર વીરુભાઈ અબ્દુલભાઈ પર ગંભીર ઇજાગ્રસ્ત થતા ડાભી દિલીપભાઈ મગનભાઈની ભેંસ પર અવકાશી વીજળી પડ્યા મોત થયું હતું. પરિવારજનોએ સરકાર સમક્ષ વળતર ચૂકવવા માંગ કરી છે અને સાથે અપીલ પણ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા, સાયલા. તમારું નામ? મારું નામ અનિલ. શું આખી ઘટના બની? આયકણે ડોળિયામાં મેં અમે દર સાલ આવી મહેનત મજૂરી કરવા કપાસ માટે. તો આજે વરસાદ ચાલુ હતું 2-3 વાગે ડોળિયામાં. તો છોકરો અહીંયા તંબુડો બાંધતો હતો, એનો રહેવા માટે આવ્યા હતા મજૂર માટે. એ છોકરા એનો તંબુડો બાંધતો હતો, વીજળી ઉપર પડી, એ છોકરાનું ટીશર્ટ ફાટી ગયું, અહીંથી ચામડા ઉતરી ગયા બરાબર. અને એને ડૉક્ટર લઈ ગયા છે સુરેન્દ્રનગર. બે ભાન છે છોકરા ટાણે, ભાનમાં નથી, એને સુરેન્દ્રનગર લઈ ગયા છે. અમારું ગામ છે થાન, તાલુકો ચોટીલો, જિલ્લા સુરેન્દ્રનગર. કેટલા વાગ્યા બનાવ બન્યો હતો? 3-4 વાગ્યાની સમયમાં એ બનાવ બન્યો. શું સરકાર પાસે શું અપીલ કરો? સરકાર પાસે તો અમે એટલું આમંત્ર કરીએ કે જેટલું અમારે તમારાથી થાય સુવિધા, એટલું અમારે ગરીબ માણસોનું તમે સુવિધા કરો, એટલું સરકારનું આમંત્રણ છે. લોન પર ફોન, 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે. અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે. ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.